નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 6.3 ની અંદર આપણે દાખલા નંબર 2 ની શરૂઆત કરવાની છે. દાખલા નંબર આપણે 1 માં જોઈએ તો કઈ સંખ્યાને આપણે કઈ સંખ્યા વડે વિભાજીએ છીએ. આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં પણ જોયું હતું કે 2 ની ચાવી 2 વડે કઈ સંખ્યા ભાગાકાર કરી શકાય, નિશેષ 3 વડે કઈ સંખ્યાનો નિશેષ ભાગાકાર કરી શકાય, 4 વડે કઈ સંખ્યાનો નિશેષ ભાગાકાર કરી શકાય, આવું આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોયું હતું. વિભાજ્યતાની ચાવી તમે જો ન જોયું હોય તો આપણા વિડીયોમાં જોઈ લેજો. હવે જુઓ દાખલા નંબર 2 ની અંદર તમને એમ કીધું વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી કઈ સંખ્યાને 4 વડે અને કઈ સંખ્યાને 8 વડે વિભાજ્ય છે તે કહેવાનું છે. સૌ પ્રથમ આપણે 4 ની ચાવી મગજમાં આવી ગયું કે 4 ની ચાવી શું કહે છે, તો કે એકમ અને દશકના અંક છે, એટલે કે છેલ્લા 2 અંક કોઈ પણ આંકડો હોય એના કેટલા અંક જોવા જોઈએ, તો કે છેલ્લા 2 અંક જોવા જાય. ને જો 4 વડે વિભાજ્ય હોય ને તો 4 વડે નિશેષ ભાંગી શકાય, અને જો છેલ્લા 3 અંક કેટલા, તો કે છેલ્લા 3 અંક 8 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યાને આપણે 8 વડે પણ ભાગાકાર કરી શકાય. તો કે 72 હે તો 72 ને આપણે 4 વડે વિભાજ્ય કરી શકીએ, તો કે હા 4 વડે આપણે 72 નો ભાગાકાર કરી શકીએ. જો રકમમાં 72 ભાગ્યા 4 એક દાખલો આપણે ગણશું, 72 ભાગ્યા 4 4 એકુ 4 3 મીટર 4 8 32 18 ચોકુ 72, તો કે 4 વડે વિભાજ્ય છે. હવે 8 વડે કેટલા અંક કીધા મેં, તો કે છેલ્લા 3 અંક, તો આખી સંખ્યા જ આવી ગઈ છેલ્લા 3 અંક. 8 7 56 કેટલા વધશે, 12 8 4, તો કે નિશેષ ભાંગી શકાતા નથી. છેલ્લા 3 અંક જો નિશેષ ન ભાંગી શકાય મતલબ 8 વડે વિભાજ્ય નથી. આ રીતે આપણે નક્કી કરવાનું છે. ખાલી એકમના અને દશકના અંકથી ખબર પડી જાય અને 8 માં કેટલા અંકની ખબર પડી જાય, તો કે એકમ દશક અને 100. જોઈએ તો અહીંયા પહેલા તો આપણે 4 વડે લખશું, તો કે ડાયરેક્ટ 4 તો આપણે યાદ આવી જવું જોઈએ. 52 છે તો 13 ચોકુ 52, 4 વડે નિશેષ ભાંગી શકાય, 4 વડે વિભાજ્ય છે. હવે તો કે 352, આપણે 352 નું આપણે 8 નો ભાગાકાર કરશું, 8 ચોકુ 32, કેટલા અંક લેવાના છેલ્લા, તો કે 8 વડે માં છેલ્લા 3 અંક કેટલા આવશે, તો કે 3 32, મતલબ હું થયો, તો કે છેલ્લા અંકને હું 3 વડે 8 વડે ભાગાકાર કરી શકું, તો મતલબ આખે આખી સંખ્યાને 8 વડે વિભાજ્ય છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે ક્યાં અંકની જરૂર પડે, તો કે છેલ્લા 2 અંક 4 માં અને છેલ્લા 3 અંક કેમાં આવશે, 8 માં. આપણે રફ કામ છે એ લખી નાખશો. હવે 20 તમને એમ થાય 20 નું કઈ રકમ, કે 20 હોય એટલે 100 યાદ રાખવાનું, 20 હોય એટલે 100, તો કે 100 જે 4 વડે વિભાજ્ય છે, 4 વડે વિભાજ્ય કેમ ખબર પડી, તો કે 25 ચોકુ 100 અને છેલ્લા 3 અંક 500, 500 છે એકી સંખ્યા કે બેકી સંખ્યા, તો કે એકી સંખ્યા છે, 8 વડે વિભાજ્ય નથી, વડે વિભાજ્ય નથી. એવું નો મગજમાં હોય તો આપણે 8 નો ભાગાકાર કરી જોવાનો, 8 7 56, 8 6 48, 2 8 2 100, કેટલા વધશે, 4 વધી જશે. આ રીતે આપણે 6000 નું નક્કી કરવું હોય તો, કે છેલ્લા 2 0 છે એટલે 100, 4 વડે વિભાજ્ય છે. છેલ્લા 3 અંક, 3 અંક એટલે, તો કે છેલ્લા 3 અંક 3 જીરા છે મતલબ 1000, 125 8 કેટલા આવશે, 125 8 1000, છેલ્લા 3 જીરા હોય 8 વડે વિભાજ્ય હોય. આ રીતે આપણે ચાવી જો ભૂલ મગજમાં હોય તો આપણે કોઈ પણ દાખલો કોઈ પણ સંખ્યાને કેટલા વડે વિભાજ્ય છે તરત કરી શકે. 59 છે એ 4 વડે વિભાજ્ય નથી, કારણ કે એકી સંખ્યા છે, 4 વડે વિભાજ્ય નથી. તો 159 પણ 8 વડે વિભાજ્ય નથી. આપણે મનનો માન 159 ભાગ્યા 8, 8 1 8, 7 9, 8 9 72, 8 3 80, 8 9 72, કેટલા આવશે, 7 નથી ને ભાગ્યા એટલા. હવે છેલ્લા 2 અંક, તો કે
ચાર વડે વિભાજ્ય છે અને આઠ જીરો બાઉતેર એટલે જીરો બાઉતેર જ થાય બાઉતેર આઠ નવા બાઉતેર તો આઠ વડે પણ વિભાજ્ય છે તો કે બે ની ચાવી એમ કે એકમ નો અંક બે ચાર છ આઠ જીરો હોય તો બે વડે ભાગાકાર થાય તો કે બે વડે વિભાજ્ય છે ચાર હવે ત્રણ ની ચાવી શું કહીએ તો કે અંક નો સરવાળો કરો કેનો સરવાળો કરો સંખ્યાના અંક નો સરવાળો કરો જે તો કે બે પ્લસ નવ પ્લસ સાત પ્લસ એક પ્લસ ચાર પ્લસ ચાર અંક નો સરવાળો કરો એ ત્રણ નો અવયવી હોવો જોઈએ શું હોવું જોઈએ ત્રણ નો અવયવી હોવું જોઈએ તો કે ચાર ચાર આઠ ને નવ નવ ને સાત કેટલા થાય તો કે સાત નું ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને સત્યાવીસ એનો સરવાળો કેટલો થયો સત્યાવીસ ત્રણ ના પાડ માં સત્યાવીસ આવે તો ત્રણ નવા સત્યાવીસ મતલબ આ સંખ્યા ને ત્રણ વડે વિભાજ્ય છે આપણે બે ચાવી આવડતી જો બે કી સંખ્યા હોય તો બે વડે વિભાજ્ય હોય અંકો નો સરવાળો કરો એ ત્રણ નો ગુણક હોય શું હોય ત્રણ નો ગુણક બધા અંકો આપણે સરવાળો કર્યો સત્યાવીસ આવે ત્રણ ના પણ સત્યાવીસ આવે તો કે આવે તો આપણે શું કહી શકીએ ત્રણ વડે વિભાજ્ય છે એવી રીતે પાંચસો અઠાવન બીજી સંખ્યા લઈ લઈ આમ ચાવી નો ઉપયોગ કરતું જવાનું ને લખતું જવાનું હું ખાલી એટલું લખું રફકામ દેખી નાખું પણ તમારે શું કરવાનું બાળકો કે ચાવી નો ઉપયોગ કરેલું રફકામ હોય એ રાખવું હોય તો વ્યવસ્થિત આપણે લખી શકાય આઠ પૈકી સંખ્યા બે વડે વિભાજ્ય છે બે વડે વિભાજ્ય છે હવે તો કે બે એકસો એક પ્લસ બે પ્લસ પાંચ પ્લસ આઠ આઠ ને બે દસ ને પાંચ પંદર ને સોળ સોળ ત્રણ વડે વિભાજ્ય છે તો કે નથી સોળ જે ત્રણ નો અવયવ અથવા ગુણક નથી એટલા માટે શું કહી શકશું કે ત્રણ વડે વિભાજ્ય પંદર હે ત્રણ નો વિભાજ્ય છે તો આ ત્રણ નો ભાગાકાર ત્રણ ના પાડ પંદર આવે તો ત્રણ વડે વિભાજ્ય છે હવે આપણે ત્રણ વડે ને એમ નથી કીધું આપણે છ નું પૂછ્યું કેનું પૂછ્યું છે છ નું બે વડે તો કે બે માં છે તો કે છ વડે વિભાજ્ય છે આ રીતે લખવાનું હવે તો કે બારસો અઠાવન ત્રણ બે વડે છે પણ ત્રણ વડે નથી મતલબ શું થાય તો કે બીજી સંખ્યા છે એ છ વડે વિભાજ્ય નથી કેના વડે વિભાજ્ય નથી તો કે છ વડે વિભાજ્ય નથી આમાં જોવું તો કે બે વડે નથી ત્રણ વડે છે મતલબ તો કે બે વડે હોય ને તો જ આ પડવાની ને ના પડવાની તો કે છ વડે વિભાજ્ય નથી કેમ તો કે બે અને ત્રણ માં બે માં હા આવે બે વડે વિભાજ્ય હોય તો જ હું છ વડે વિભાજ્ય કહી શકું અહીંયા જુઓ કે બે કી સંખ્યા છે બે વડે વિભાજ્ય છે હવે એકી સંખ્યા છે હવે એનો સરવાળો કરો તો કે નવ ને દસ ને ત્રણ તેર તેર ને પાંચ અઢાર ઓગણીસ ને વીસ ત્રણ વડે વિભાજ્ય વીસ કે ત્રણ વડે વિભાજ્ય નથી મતલબ તો કે છ વડે વિભાજ્ય નથી કેમ તો કે બે માં આ હોય તો જ આપણે છ વડે વિભાજ્ય કહી શકીએ બેકી સંખ્યા છે મતલબ શું તો કે ભાઈ બે વડે તો વિભાજ્ય છે બે વડે વિભાજ્ય ત્રણ વડે જુઓ તો કે સાત ને આઠ સાત ને આઠ આઠ ને આઠ સોળ ને સત્તર સત્તર ને અઢાર અઢાર ને ચાર બાવીસ ને આઠ ત્રીસ મતલબ ત્રીસ એ ત્રણ વડે વિભાજ્ય છે ત્રણ વડે વિભાજ્ય છે જો બે માં આવે તો છ વડે
વિભાજ્ય હોય. ક્યારે હોય? તો કે બે બે અને ત્રણ વડે વિભાજ્ય હોય તો જ આપણે છ વડે વિભાજ્ય હોય તે કહી શકીએ. ચાવી મતલબ આપણને કુલ મગજમાં આવડવી જોઈએ. દાખલા નંબર ચોથો, અગિયાર વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. સૌ પ્રથમ આપણે ચાવીને પુનરાવર્તન લઈ લઈએ. તો કે ચાવી શું કહે છે યાદ કરો જી. તો કે જમણી બાજુથી યુગ્મ સ્થાનના અંક અયુગ્મ સ્થાનના અંક. હવે તમને થાય અયુગ્મ યુગ્મ શું? તો કે યુગ્મ એટલે બે કી સંખ્યાના અંક અને અયુગ્મ એટલે એકી સંખ્યાના અંકના સરવાળો. અંકનો સરવાળો શું હોવો જોઈએ? તો કા શૂન્ય થવો જોઈએ. કા શું થવું જોઈએ? સોરી, સરવાળો ની તફાવત. શું થવો જોઈએ? તો કે તફાવત એટલે બાદબાકી. તફાવત શું થવો જોઈએ? કા તો શૂન્ય થવું જોઈએ. કારણ કેવા હોય? તો કે અગિયાર નો અવયવી એટલે કે અગિયાર આવવા જોઈએ, અગિયાર નું બાવીસ આવવું જોઈએ, કા કેટલા આવવા જોઈએ, તેત્રી આવવા જોઈએ, કા ચુમ્માલીસ આવવા જોઈએ. આ રીતે અગિયાર ના ઘડિયામાં આવે એવો અંક આવે નો તફાવત કા શૂન્ય ને કા અગિયાર ના ઘડિયામાં આવવું જોઈએ તો આપણે એને કેટલા વડે વિભાજ્ય કહી શકીએ? તો કે અગિયાર વડે વિભાજ્ય કહી શકીએ. હવે આપણે એને પેલા તો લઈ લેશું. શું? બે ભાગ કરી નાખી, એકમાં રાખી એકી સંખ્યા એકી અને એકમાં રાખી બે કી. એકી સ્થાન અને સ્થાન નક્કી કરવાનું થાય સંખ્યા ની. એકી સ્થાન કોણ આવશે? તો કે જમણી બાજુથી જવાનું હોય પહેલું સ્થાન અને આ બીજું સ્થાન. મતલબ ચાર પ્લસ પાંચ કેટલા આવશે? નવ. બે કી સ્થાન માં કોણ આવશે? તો કે ચાર પ્લસ પાંચ એને બરાબર નવ. બાદબાકી કરો તો ઝીરો. મતલબ અગિયાર વડે વિભાજ્ય છે. કેટલા વડે વિભાજ્ય છે? અગિયાર વડે. શું કામે? તો કે એકી સ્થાન વાળા અંક નો સરવાળો, બે કી સ્થાન વાળા અંક નો સરવાળો. બે નો સરવાળો કર્યો કેટલા કેટલા વાર? નવ નો. બે નો તફાવત કરો તો કેટલો જવાબ છે? અહીંયા ઝીરો. એટલે અગિયાર વડે વિભાજ્ય છે. બીજી સંખ્યા એકી સ્થાન બે કી સ્થાન. હા, જમણી બાજુ છે એકી સ્થાન વાળા લઈ લે. તો કે ચાર પ્લસ આઠ આ પેલું સ્થાન, આ ત્રીજું સ્થાન અને આ પાંચમું સ્થાન પ્લસ એ કેટલા થાય? આઠ ને નવ નવ ને ચાર તેર. ઝીરો પ્લસ બે કેટલા થશે? બે. લઈની બાદ બાકી કરી તેર માં થઈ જઈ તો અગિયાર. અગિયાર ના પાડામાં અગિયાર આવે તો કે આ અગિયાર નો અવયવ છે. તફાવત મતલબ અગિયાર છે તો આપણે શું કહી શકીએ? અગિયાર વડે વિભાજ્ય છે. તો આ તફાવત કેટલો આવવો જોઈએ? શૂન્ય આવવો જોઈએ. આ તફાવત બે ના અંક ના સરવાળો તફાવત કેટલો આવવો જોઈએ? અગિયાર નો અવયવ આવવો જોઈએ. પાછી એક સંખ્યા જોઈ લઈએ. એકી સ્થાન કયું આવશે? તો કે પાંચ પહેલું સ્થાન, ત્રીજું, પાંચમું અને સાતમું પ્લસ નવ પ્લસ ત્રણ પ્લસ સાત કેટલા થઈ ગયું? સાત ને ત્રણ દસ ને નવ ઓગણીસ, ઓગણીસ ને પાંચ ચોવીસ. બેકી સ્થાન કેમ કયું બાકી રહ્યું? કે છ આઠ ચૌદ, ચૌદ ને પંદર. બે ની બાદ બાકી કરો તો તફાવત નવ. મતલબ તો કે નવ છે અગિયાર નો અવયવ નથી તો અગિયાર વડે વિભાજ્ય, અગિયાર વડે વિભાજ્ય નથી. એ જ રીતે દાખલા નંબર ચાર આપણે આ જ રીતે એકી સ્થાન બે કી સ્થાન નો સરવાળો કરી લેશું. એકી સ્થાન આઠ ત્રણ છ ઝીરો પેલું, ત્રીજું, પાંચમું અને સાતમું કેટલા છે? જોઈએ છત્તર નવ, નવ ને આઠ સોળ ને સત્તર. બેકી સ્થાન ક્યુ ક્યુ આવશે? ઝીરો નવ એક અને સાત, સાત ને આઠ, આઠ ને નવ કેટલા થાય? તો આઠ નું સોળ ને સત્તર. દહી નો તફાવત શું આવ્યો? શૂન્ય. કા શૂન્ય થાવ? કા અગિયાર નો અવયવ હોય? અગિયાર વડે
વિભાજ્ય છે. આ રીતે આપણે કોઈ પણ સંખ્યાને ચાવ્યા વર્તી આપણે સંખ્યા નક્કી કરી શકીએ. ચાલો બાળકો જો તમને એમ કીધું નીચે આપેલ એ સંખ્યાના દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અંક અને સૌથી મોટો અંક લખો કે જે ત્રણ વડે વિભાજ્ય હોય. સૌ પ્રથમ આપણે પેલો દાખલો ગણશું. શું કીધું કે ખાલી જગ્યા છ સાત બે ચાર અહીંયા આપણે એક્સ લખી નાખશું. કેટલા લખી નાખશું? એક્સ. હવે એક્સ સામે એક અંક લેશું તો કે પેલા તો એક્સ પ્લસ છ પ્લસ અંક નો સરવાળો આપણે એની ત્રણ ની ચાવી લખી લો. યાદ રાખો અંકનો સરવાળો કેટલો થવો જોઈએ? અંકોનો સરવાળો ત્રણ વડે ત્રણ નો ગુણક હોવો જોઈએ. શું હોય? ત્રણ નો ગુણક. તો એક્સ પ્લસ છ પ્લસ સાત પ્લસ બે પ્લસ ચાર. તો છ ને બે આઠ, આઠ ને ચાર બાર, બાર ને સાત ઓગણીસ. ઓગણીસ પ્લસ એક્સ અથવા એક્સ પ્લસ ઓગણીસ. હવે હું ઓગણીસ ની અંદર કઈ કઈ સંખ્યા? તો એક થી નવ જોઈશ ખાલી. એક્સ ધારો કે ધારણા કરવા, ધારો કે એક્સ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. ઓગણીસ માં એક નાખવું એટલે વીસ. વીસ ત્રણ નો ગુણક છે નહી. તો કે એક્સ બરાબર એક લઈએ, એક નું આપણે ચકાસી લઈએ. ઓગણીસ પ્લસ એક્સ, તો ઓગણીસ પ્લસ એક બરાબર નાનામાં નાનો અંક સૌથી નાનો અંક અને સૌથી મોટો કીધો તો નાનામાં નાનો અંક કયો આવશે? ત્રણ. હવે નાનો અંક જઈએ પછી મોટો અંક ગોતવાનો તો કે પાછળ જઈને એક્સ બરાબર નવ એટલે કે ઓગણીસ પ્લસ એક્સ ઓગણીસ પ્લસ નવ. ઓગણીસ માં નવ નાખો તો કેટલા થાય? અઠ્યાવીસ નથી. પછી કેટલા લેશું? તો કે એક્સ બરાબર કેટલા લખી નાખશું? આઠ. ઓગણીસ પ્લસ એક્સ ઓગણીસ પ્લસ આઠ, આઠ ને સત્યાવીસ. કેટલા આવશે? સત્યાવીસ. મતલબ તો કે ત્રણ વડે વિભાજ્ય છે. તો કે સૌથી નાનો અંક કયો આવશે? ત્રણ. અને સૌથી મોટો અંક કયો આવશે? આઠ. આ રીતે આપણે અહીંયા પણ લઈ શકીએ. કઈ રીતે લખશું? તો કે સૌ પ્રથમ શું કરવાનું? તો કે ગુણકનો અંકનો સરવાળો. ચાર દાખલા નંબર બે, સુડતાલીસ પાસઠ ખાલી જગ્યા બે. ચાર પ્લસ સાત પ્લસ છ પ્લસ પાંચ પ્લસ કયો અંક લેશું? એક્સ પ્લસ બે. ચાર ને છ દસ, દસ ને સાત સત્તર, સત્તર ને પાંચ બાવીસ, બાવીસ ને બે ચોવીસ. એક્સ પ્લસ ચોવીસ. હવે ચોવીસ ખુદ હે ને ત્રણ ના પાડામાં આવે તો આપણે કઈ સંખ્યા એક્સ બરાબર કઈ લઈએ? કીધું કે ઝીરો એક બે ત્રણ થી માંડી અને નવ સુધી લઈ શકો. તો કે સૌથી નાની સંખ્યા આપણે ગણતરી નથી કરતા આવી રીતે. સૌથી નાની સંખ્યા કોણ આવશે? ઝીરો મૂકો લાવી ત્રણ નો ગુણક થઈ જાય. સૌથી મોટો અંક તો કે ચોવીસ માં નવ નાખી કેટલા થાય? ચોવીસ માં નવ નાખી તો ચોવીસ, પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ એકવીસ બત્રીસ ને તેત્રીસ. ત્રણ ના પડા માં આવે તો અગિયાર થઈ તેત્રીસ. મતલબ સૌથી મોટો અંક કયો આવશે? નવ. ઝીરો અને નવ થઈ ગયા. આ રીતે એક દાખલો ગણો અને તમને ના આવડે ડાયરેક્ટ આવડે તો પણ તમે લખી શકો. એવી રીતે અગિયાર, અગિયાર ની પેલા તો તમને ચાવી આવડી. અગિયાર ની ચાવી શું છે? સંખ્યાની જમણી બાજુ. શું? તો કે જમણી બાજુથી એક સ્થાન ના અંકનો સરવાળો, અંકનો સરવાળો બેકી સ્થાન ના અંકનો સરવાળો બંને સરવાળા નો તફાવત શૂન્ય અથવા અગિયાર નો શું હોવો જોઈએ? તો કે ગુણાકાર.